નમસ્કાર આપ સૌનું સ્વાગત છે રીઅલ સમાચારમાં સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી સુરતમાં રસી વિના સર્ટિફિકેટ ઇશ્યુ થયાના પ્રકરણમાં મહાનગરપાલિકા તપાસ કરશે શહેરમાં રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાલમાં ત્રણસો પચાસ બ્રાન્ચના કર્મચારીઓ જોડાયા યુનિયનો દ્વારા કરાયું દેખાવ લેસકાના માર્ગેય કાયદેસર ચાલતી ગેસ એજન્સી દ્વારા ગેસ સિલિન્ડર નો વેપલો પર રત્ન હમરત્ન કલાકારને પોલીસે વતનની અદાવતમાં ઢોર માર માર્યાનો આક્ષેપ શહેર પોલીસ કમિશનર દ્વારા સાયકલ પર દાંડી યાત્રા યોજાઈ કોસંબા હાઈવે પર અકસ્માતમાં બાઇક થયા બાદ કાર પલટી સમાચારો વિગતે જોઈએ સુરત મ્યુનિસિપલ વિસ્તારમાં વડીલોને રસી આપવા માટેનું એક અભિયાન ચાલી રહ્યું છે પરંતુ કેટલાક કિસ્સામાં રસી આપ્યા વિના સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હોવાની ફરિયાદ એક બાદ એક બહાર આવી રહી છે અત્યાર સુધીમાં ત્રણ વડીલો જેવો રસી લેવા હેલ્થ સેન્ટર પર જાય તે પહેલા જ તેમને સર્ટિફિકેટ જનરેટ કરી દેવામાં આવ્યું છે આ અંગે ભારે હોબાળો થતા તંત્રએ આઈએસડી વિભાગની સાથે રાખીને સર્ટિફિકેટ કેવી રીતે જનરેટ થયું તેની તપાસ કરવાની સૂચના આપી દીધી છે જો કે સુરતમાં કોરોના શરૂ થયાને એક વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારથી અત્યાર સુધીમાં કોરોનાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે પરંતુ હજુ સુધી એક પણ ફરિયાદની તપાસ પૂરી થઈ નથી કે જાહેરાત કરવામાં આવી નથી સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા રસી માટે તેના પુત્ર અનુપમ નવ માર્ચના રોજ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું તેર માર્ચના રોજ પાંડેસરા બમરોલીના એક હેલ્થ સેન્ટરમાં તેમને વેક્સિનેશન માટે જવાનું હતું તે પહેલા હરિદ્વારમાં કુંભમેળો થાય તે ત્યાં ગયા હતા તેઓ સુરત પાછા આવીને વેક્સિન મુકાવે તે પહેલા જ તેમના દીકરાના મોબાઈલ પર વેક્સિનેશન સફળતાપૂર્વક થઈ ગયું છે તેઓ મેસેજ આવી જતા પુત્ર ચોકી ગયા હતા તેઓ હેલ્થ સેન્ટર પર જઈને તપાસ કરતા ત્યાં પણ સર્ટિફિકેટ જનરેટ થઈ ગયું હોવાનું બહાર આવ્યું હતું આ ઉપરાંત તેઓએ વધુ તપાસ કરતા પાંડીસરા વિસ્તારના જ એક વડીલ દંપતી જેઓએ વેક્સિનેશન માટે જાય તે પહેલા જ વેક્સિનેશનનું સર્ટિફિકેટ આપી દીધું છે

આશિષ નાયકે જણાવ્યું હતું કે સાથે રાખીને તપાસ કરવામાં આવશે કે આ ભૂલ ક્યાં થઈ છે હેલ્થ સેન્ટર પર રસી લીધા વિના ત્રણ વ્યક્તિઓને વેક્સિન લીધી હોવાનું સર્ટિફિકેટ આપી દેવાના ત્રણ કિસ્સા હજી બહાર આવ્યા છે હજી પણ આવા અનેક કિસ્સા હોઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી

બેંક કર્મચારીઓ આ હડતાલમાં જોડાશે ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના આગેવાનોનું કહેવું છે કે પહેલા સરકારે ખોટ કરતી બેન્કો નફા કરતી બેન્કો સાથે વિલીનીકરણ કરીને તે બેન્કોના નફામાં ધરખમ ઘટાડો લાવી દીધો છે

માર યુનાઇટેડ બેંક ફોરમ ઓફ બેંક યુનિયન તરફથી આજે અહીં ધરણાનો કાર્યક્રમ અમે રાખ્યો છે બેંકના ઓલ ઇન્ડિયા અમારી જે એપેક્સ બોડીએ સરકારની જે ખાનગી બેંકના ખાનગીકરણની નીતિની વિરોધની અંદર અમે આજે આ ઓલ ઇન્ડિયા વાઇઝ એક સ્ટ્રાઇકનો કોલ આઈક્યો છે બે દિવસનો અને એની અંદર અમારી માગણી છે કે બેંકનું ખાનગીકરણ નહીં કરે કારણ કે જે આપણા દેશની અંદર તમે જાણો છો કે મેક્ઝિમમ જે આપણા લોકો છે તે રૂરલની અંદર રહી છે અને બે રૂરલ એ જ્યારે વિશ્વની અંદર મંડી આવી તો પણ આપણે દેશ એ મંડીમાંથી બહાર નીકળી શક્યો હતો કારણ કે રૂરલની અંદર આપણી ઇકોનોમી હતી આ ઇ ઇકોનોમીને જો ટકાવવા માટે દેશની અંદર એ બેંક એનું બેકબોર્ન છે અને જ્યારે બેકબોનને તોડીને આ જે એનું ખાનગીકરણ કરવા સરકાર જઈ રહી છે તો એના લીધે મોટો મોટો ફાયદો કેપિટલિસ્ટને થશે અને આવનારા સંજોગની અંદર દેશની અંદર બેકારી ગરીબી થશે અને જે દેશની આજે જે પબ્લિકની જે સ્કીમો છે એ સ્કીમોનો અમલ એ ખાનગી બેંકવાળા કરવાના નથી આજે જીએસટી હોય કે જનધન યોજના હોય કે નેશનલ પેન્શન યોજના હોય એ કોઈ બી યોજનાની અંદર કોઈ ખાનગી બેંકને ઇન્ટરેસ્ટ નથી એમને ફક્ત અને ફક્ત એમનો પ્રોફિટ ક્યાં મળે એમાં જ ઇન્ટરેસ્ટ હોય છે અને આવનારા દિવસોમાં જો

લસકાણા વિસ્તારની અંદર ગેસ એજન્સી ન હોવા છતાં કોઈ પણ વ્યક્તિ જઈને કોમર્શિયલ ગેસ સિલિન્ડર ગમે તેટલા લઈ જઈ શકે છે સરકારે નિયત કરેલા ગેસ સિલિન્ડરના ભાવ કરતા ચારસો થી પાંચસો રૂપિયા વધુ લઈને ગેસ સિલિન્ડરો વેચવામાં આવી રહ્યા છે ગેસ એજન્સી લાયસન્સ સારા ગ્રાહકોને યોગ્ય સમયે ગેસ સિલિન્ડર ન આપીને ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરો અન્ય લોકોને પહોંચાડે છે નાની નાની દુકાનો શરૂ કરીને લાયસન્સ વગર જ ગેસ સિલિન્ડરો વધુ રૂપિયા ખંખેરીને ગ્રાહકોને વેચી મારે છે જેમાં લાયસન્સ ધારક ગેસ એજન્સીઓના પાસઠ ટકા કમિશન હોય છે અન્ય પાંત્રીસ ટકા જેટલો ગેરકાયદેસર રીતે દુકાન લઈને બેઠેલા લોકો કે જેઓ ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર ગ્રાહકોને આપે તેમનો હોય છે સમગ્ર કૌભાંડ પુરવઠા અધિકારીઓની રહેમ નજર હેઠળ ચલાવવામાં આવતું હોય છે પુરવઠા અધિકારીઓ જો લાયસન્સ ધારક ગેસ એજન્સીના સંચાલકો પાસે તમામ ગેસ સિલિન્ડરોની યોગ્ય માહિતી પ્રાપ્ત કરતા રહે તો એક પણ ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે અન્ય કોઈ વ્યક્તિને તેઓ આપી શકે નહીં પરંતુ રૂપિયા કમાઈ લેવાની લાલચમાં પુરવઠા અધિકારી અને લાયસન્સ સારક ગેસ એજન્સીવાળા બેફામ રીતે ગેસ સિલિન્ડરનું કોંભાંડ આચરી રહ્યા છે કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે થી સોળસો રૂપિયા સુધી ખંખેરી લેવામાં આવે છે રેસિડેન્શિયલ ગેસમાં એક હજારથી અગિયારસો રૂપિયા ગ્રાહકો પાસેથી લેવામાં આવે છે ગેસ એજન્સીનો લાયસન્સ ન હોવા છતાં મોટી સંખ્યામાં કોઈ પણ સુરક્ષા વગર ગેસ સિલિન્ડરોને રાખી મૂકવામાં આવતા હોય છે કોઈ એક ભૂલના કારણે જો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થાય તો અન્ય કેટલાક ગેસ સિલિન્ડરો ત્યાં હોય છે અને એકસાથે બ્લાસ્ટ થાય તો કેટલી મોટી હોનારત સર્જાઈ શકે છે તેની કોઈ ગંભીરતા રાખતા વગર ગેસ એજન્સીના સંચાલકો અને પુરવઠા અધિકારીઓ પણ તેને ગંભીરતાથી લેતા નથી આ માત્ર લશ્કાના વિસ્તાર પૂરતો જ પ્રશ્ન નથી પરંતુ સુરત જિલ્લામાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જે અતિ ગંભીર નિષ્ક્રિયતા પુરવઠા અધિકારીઓની સામે આવી રહી છે સુરતના વરાછા ખાતે નવી શક્તિ વિજય સોસાયટીમાં રહેતા અને રત્ન કલાકાર તરીકે પરિવારને મદદ કરતા યુવાનને સુરતની વરાછા પોલીસના એક પોલીસ કર્મચારીએ અદાવત રાખીને માર મારતા સુરત પોલીસ વિવાદમાં આવી છે સુરત પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે સુરત પોલીસમાં ફરજ બજાવતા યુવાનનો પરિવાર બે વર્ષ પહેલા વતનમાં અને હાલમાં જિલ્લા પંચાયતની ચૂંટણી હારી જતા થયેલા ઝઘડાની અદાવત રાખીને જીતેલા પરિવારના રત્ન કલાકાર યુવાનને ઉપાડી જઈને ચૂંટણી હારેલા પરિવારના પોલીસના પુત્રએ માર મારતા યુવાન પહોંચી ગયો હોસ્પિટલમાં જોકે આ મામલે હવે વિવાદ વકર્યો છે સમગ્ર ઘટનામાં યુવકને પોલીસ લઈ જતી હોય તેનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે જોકે આ વિવાદ વતનનો હોવા છતાં તેની અદાવતમાં માર મારવામાં આવ્યોનો આક્ષેપ કરવામાં આવ્યો છે

ચંદ્રસિંહ ગોયલના પરિવારનો સભે સભ્ય ચૂંટણી હારી ગયો હતો અને આ મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જોકે હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આ પોલીસ કર્મચારી પરિવારની હાર થઈ હતી તેની અદાવત રાખીને યુવાને પોલીસ મથક લઈ જઈ પોલીસ કર્મચારીએ પોતાના સાગરીતો સાથે માર માર્યો હતો

મારું નામ સોમાણી ગૌરંગ છે હું એક શક્તિવિઝનમાં રહું છું એકસો બેતાલીસ નંબર મારો ઘર નંબર છે શક્તિ વિજયને પાંચ લાગે તે હતું ત્યાંથી ઘનશ્યામનગરમાં પોલીસવાળાથી બધા જતો હતા હું તેની પાછળ ગયો અને ત્યાં હું રહીને જોયું ને બધા શૂટિંગ ઉતારતા મેં પણ શૂટિંગ કે મને એ લોકોએ પકડી અને મારેલો ઢોર માર મારેલો છે પગમાં અને એ પાંચ જણા હતા એક પીએસઆઈ હતો અને ચાર ડિસ્ટા પર હતા એમાં એકનું નામ છે ચંદ્રસિંહ ચંદ્રદીપસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ એનું ગામ દારૂકા એટલે મારું ગામ પણ દારૂકા છે એને પર્સનલી મેટર લઈ લીધેલી છે આવડી એને બહુ મને મારેલો પછી ચાલુ કરીએ મને બહેરો અને બેવાનું તો મેં સહેસમાં માગે તો મને માપે નામું ગાળ દીધેલી તારી બેનને આમ થઈ જાય ને આમ થઈ જાય ને એવું બધું મને કીધેલું પછી ચાલુ કરીએ બેઠો તો મને મા આમ બેઠા બેઠા મારી પાછળ બેઠા બેઠા ચાલુ કરીએ મને લાફા મારતો હતો ડિસ્ટાફવાળા એનું નામ નથી પણ મારી સામે આવતું હું એને કયા પોલીસ સ્ટેશનથી તેમજ પાંચ પોલીસ અધિકારીઓ તેમજ પીઆઈપી સહિત સો જેટલા પોલીસ કર્મીઓ છોડાયા હતા પોલીસ કમિશનર કચેરીથી સવારે પાંચ વાગે ખજૂદ ગામના પ્રભુભાઈ નાનુભાઈ આહિર ફ્લેગ ઓફ કરાવી દાંડીયાત્રા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું ખજોદ ગામના પ્રભુપાઈ આહીને 104 વર્ષની ઉંમર છે સુરતથી નવસારી દાંડી સુધીનું અંતર 58 કિલોમીટરનું છે જેમાં રસ્તામાં 20 કિલોમીટરે હોલ્ડ રાખવામાં આવ્યો હતો ત્યાર પછી બીજા 20 કિલોમીટરે હોલ્ડ કરી બાદમાં પોલીસકર્મીઓ કર્મીઓ દાંડી સુધી પહોંચશે આ યાત્રામાં પાલિકા કમિશનર બંછાનીતિ પાણી પણ છોડાયા હતા આઝાદીના 75 વર્ષની ઉજવણીનો 12 માર્ચથી પ્રારંભ થયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લઈને દેશભરમાં આજથી આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ અમદાવાદથી કરાવ્યો હતો આ ઉજવણી પંચોતેર સપ્તાહ સુધી ચાલશે સુરતમાં આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત પોલીસ દ્વારા સાયકલ પર દાંડીયાત્રા કરવામાં આવી હતી સુરત નજીક આવેલા કોસંબા પાસે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ગત અગિયારમી માર્ચના રોજ કોસંબા નજીક સર્જાયેલા અકસ્માતમાં બાઇક સ્લીપ થતા સામેથી આવતી કાર હવામાં ફંગોડાઈને પલટી ગઈ હતી ઇકો કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર લોકોને તથા બાઇક પર જતા વ્યક્તિને ઈજા પહોંચી હતી એક્સિડન્ટ બાદ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કોસંબા નજીક નેશનલ હાઇવે નંબર આઠ પર ગમ અકસ્માત સર્જાયો હતો અગિયારમી માર્ચના રોજ સર્જાયેલા એક્સિડન્ટમાં બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને સ્લીપ થયેલી બાઇક ઇકો સાથે અથડાઈ હતી જેથી ઇકો કાર પલટી ગઈ હતી અને કારમાં સવાર અને બાઇક પર જતા વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે આસપાસમાંથી પસાર થતા લોકોએ રેસ્ક્યુ કાર્ય કર્યું હતું સમગ્ર એક્સિડન્ટના ના વિડીયો સીસીટીવી સ્વરૂપે સામે આવ્યા છે આ ઘટનાની પોલીસે નોંધ લઈને તપાસ કરી હતી

મોટા વિસ્તારમાં રસ્તો બનાવવામાં કરવામાં આવતા ભ્રષ્ટાચારને રોકવા માટે અને લોકોને જાગૃત કરવા માટે રંગોળી દોરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ખરાબ રસ્તા અંગે લોકોને ચેતવવામાં આવ્યા હતા જેમાં લખવામાં આવ્યું હતું કે દૂર રહેજો રોડ પર ભ્રષ્ટાચાર થયો છે જ્યારે રોડ પર ખાડા સાથે રંગોળી કરવામાં આવી હતી

સાથે ટેક્સટાઇલ અને હીરાના વ્યવસાય વેરામાં પચાસ ટકાનો ઘટાડો કરવામાં ન આવે તો ગાંધી જિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું માર્ચ બે હજાર વીસથી કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર શહેરમાં ઉદ્યોગ ધંધાઓ ફરજિયાત બંધ રાખવાની ફરજ પડેલી હતી તથા ત્યારબાદથી આજ દિન સુધી વિવિધ પ્રબંધો અને નિયમોના કારણે મોટાભાગના ઉદ્યોગ ધંધાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઘણા નાના મોટા વેપારીઓને ફરજ પડી છે પ્રોફેશનલ ટેક્સની અન્યાય ઉઘરાણી ચાલુ કરી દેવામાં આવી છે જે સરકાર પ્રજાને દાઝિયા પર ડામ દેવાની અમાનુષિત નીતિનો આમ આદમી પાર્ટી સખત વિરોધ કરે છે એટલે વેરા ઘટે તેવી માંગ કરાય છે વિરોધ પક્ષના નેતા દ્વારા કહેવાયું કે રેગ્યુલર પદ્ધતિથી લોકોને પૂરતા પ્રેશરથી પાણી પૂરું પાડવું જોઈએ આર્થિક રીતે પાયમાલ પરિસ્થિતિ વચ્ચે કારીગરો કર્મચારીઓ અને મજૂર વર્ગો પાસેથી પ્રોફેશનલ ટેક્સની અન્યાય ઉઘરાણી કાયમી સ્વરૂપે બંધ કરવી જોઈએ પ્રજાને મિલકત વેરાઓ સહિત યુઝર ચાર્જમાં પચાસ રાહત આપી તેની અન્યાય ઉઘરાણી બંધ કરી તેના પર સદર સમયગાળામાં વ્યાજ તથા પેનલ્ટી જોગવાઈઓ રદ કરવી જોઈએ સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોને તથા માનનીય મેયરશ્રીને અમે આવેદન આપવા માટે જઈએ છીએ કે સુરતના અમુક વિસ્તારમાં પાણીના વપરાશ માટેના પાણીના જે મીટરો લાગેલા છે એ મીટરો ઉપર જે પાણીના બિલ છેલ્લા પાંચ છ વર્ષથી આવેલા છે આ તમામ પાણીના મીટર દ્વારા આવેલા બિલોને તત્કાલ ધોરણે રદ કરવામાં આવે સુરતની જનતાને અમે આહવાન કરીને કહીએ છીએ કે આપ આ પાણીના મીટર દ્વારા આપની ઘરે જે બિલ આવેલા છે એ બિલ કોઈ ભરશો નહીં આ અમાનુષી બિલ આપ ન ભરો એવું આમ આદમી પાર્ટી આપને નિવેદન કરે છે અને આમ કરવાથી જો મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા આપના નળ જોડાણ રદ કરવામાં આવશે કાપી નાખવામાં આવશે તો આમ આદમી પાર્ટીના નગરસેવકો આપના ઘરે આવીને આ નળના જોડાણો જોડી આપશે આ એક માગણી છે બીજી માગણી છે સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારની અંદર જે વ્યવસાયો છે એમાં મુખ્ય વ્યવસાય ટેક્સટાઇલ અને સાથે સાથે હીરાના વ્યવસાયો સાથે જોડાયેલા તમામ જે કર્મચારીઓ છે કારીગર વર્ગ છે અને મજૂર વર્ગ છે એના ઉપર જે વ્યવસાય વેરા લાદવામાં આવેલા છે આ વ્યવસાય વેરા સો એ સો ટકા નાબૂદ કરવામાં આવે અને છેલ્લા ત્રણ ચાર વર્ષમાં સુરત મહાનગરપાલિકાના ઘરના વેરાઓમાં જે વધારા કરવામાં આવેલા છે એ વધારાના કારણે અમે એવું નિવેદન કરીએ છીએ કે અત્યારે જે હાઉસ ટેક્સ ઘરના વેરા છે એ ઘરના વેરામાં પચાસ ટકા રાહત આપવામાં આવે અને આમ કરવામાં સત્તાધીશો જો આનાકાની કરશે તો પૂજ્ય બાપુએ આપેલું અમને જે હથિયાર છે આપણને સૌને જે હથિયાર આપવામાં આવ્યું છે સવિનય અસહકારનું આંદોલન આમ આદમી પાર્ટી દ્વારા ચાલુ કરવામાં આવશે

ઘટના સ્થળે દોડી ગયેલા ગેસ કંપનીના કર્મચારીઓએ ગેસ સપ્લાય બંધ કર્યા બાદ આગ પર કાબૂ મેળવી લીકેજ બંધ કરી દેવાયું હતું એક કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી સુરત કોઝવે પર એક્ટિવા મૂકી એક અજાણ્યા એ સમયે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી જોકે આ ઘટનાની જાણ બાદ ફાયર વિભાગે રેસ્ક્યુ કરી અજાણ્યા ઈસમને કોઝવેના પાણીમાંથી બહાર કાઢી એકસો ને સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો ફાયરની તપાસમાં જાણવા મળ્યું હતું કે મોતની છલાંગ મારનાર ઈસમ સુરત એસટી ડેપોમાં કંડક્ટરને ટ્રેનિંગ માટે આવ્યો હતો તેમજ તેનો પહેલો દિવસ હતો અને અજાણ્યા ઈસમના આપઘાત પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી સુરતમાં સતત આપઘાતની ઘટના વધી રહી છે ત્યારે આજે વધુ એક યુવાને તાપી નદીમાં વિયરકમ કોઝવેથી તાપી નદીના મોતની છલાંગ મારી હતી જો કે ઘટનાની જાણકારી સ્થાનિક લોકોએ એફઆઈઆરને આપતા ફાયર વિભાગ તાત્કાલિક દોડી આવી અને યુવાનને બહાર કાઢ્યો હતો જો કે યુવાનનું મોત થતાં પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે સુરતના રાંદેર અને કતાર ગામને જોડતા કોઝવે ખાતે એક યુવાને અચાનક આવીને તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી

કબજે લઈને કોણ છે અને ક્યાં સંજોગોમાં અને ક્યાં કારણે આપઘાત કર્યો તે દિશામાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે દરમિયાન મોતની છલાંગ મારનાર ઈસમ સુરત એસટી ડેપોમાં કંડક્ટરની ટ્રેનિંગ માટે આવ્યો હતો તેમજ તેનો પહેલો દિવસ હોવાનું જાણવા મળ્યું છે સુરત શહેરના સીમાડા નાકા ખાતે આવેલ ઉન્નતિ ફાર્મ બીઆરટીએસ રોડ ખાતે આહીર સમાજ દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત વડાપ્રધાન વીમા સુરક્ષા યોજનાના એકવીસ હજાર કરતા વધારે ફોર્મ દ્વારા સોળમી માર્ચના રોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર આર સાહેબના જન્મદિવસ નિમિત્તે પેપર તુલાથી સન્માન કરવામાં આવશે આ એકવીસ હજાર ભરાયેલા ફોર્મનું પ્રીમિયમ આહીર સમાજના અગ્રણી અને ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હુંબલ દ્વારા ભરવામાં આવશે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં આહીર સમાજની ત્રણ લાખ કરતા વધારે વસ્તી તંતારથી સુરતમાં વસવાટ કરી રહી છે સુરત ખાતે મહામારીના સમયમાં આહીર સમાજ દ્વારા કોવિડ સેન્ટર ઊભું કરી તમામ સમાજના અંદાજે અગિયારસો દર્દીને વિના સેવા કરેલ છે મંગળવારના રોજ આયોજિત કાર્યક્રમમાં આહીર સમાજ યુવાના અને ઉત્સાહી આગેવાન અને ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ આહિર તેમજ સુરત શહેર પ્રમુખ આદરણીય નિરંજનભાઈ ઝાંઝમેરાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જવાબદારી સંભાળતા વિવિધ આગેવાનોનું પણ આહિર સમાજ દ્વારા સન્માન કરવામાં આવશે જ્યારે વડાપ્રધાન વીમા સુરક્ષા યોજના દ્વારા સમાજના છેવાડાના માણસ સુધી પહોંચવા માટે બસો પચાસ લોકોએ ઘર ઘર સુધી પહોંચે વીમા પૂરું પાડવા આ યોજનાના ફોર્મ ભરવાની કામગીરી કરી છે જેમાં કરતા વધારે ફોર્મ ભરીને સમાજના અનેક પરિવાર સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અને આ એકવીસ હજાર ફોર્મ ભરાયેલા તેનું પ્રીમિયમ આહિર સમાજના અગ્રણી અને ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હુંબલ દ્વારા ભરવામાં આવશે તમામ ફોર્મનો રેકોર્ડ આહીર સમાજ પાસે રહેશે ભવિષ્યમાં કોઈ પણ ઘટના ઘટે તો આહીર સમાજની ટીમ દ્વારા તમામ કાર્યવાહી કરીને જે તે પરિવારને બે લાખની સહાય મળે તે માટે આહીર સમાજની ટીમ કાર્ય કરશે આ યોજનાનો લાભ સુરતમાં વસતા આહીર સમાજના તમામ લોકો સુધી પહોંચાડવામાં આવશે ભવિષ્યમાં સૌરાષ્ટ્રમાં વસતા લોકો સુધી આ યોજના અંગેની જાગૃતિ લાવવામાં આવશે વડોદરામાં આયુષ સમાજમાં ખૂબ મોટો ગમખ્વા અકસ્માત થયો ત્યારે બાર લોકોના મૃત્યુ થયા હતા અને ત્યારે એની શ્રદ્ધાંજલિ સભામાં આદરણીય પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે આહિર સમાજ દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે આવા અકસ્માતોનો ભોગ બને ત્યારે સમાજ એને શું મદદરૂપ થઈ શકે એના ભાગરૂપે અમે નક્કી કર્યું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ સુરક્ષા વીમા યોજનામાં બે લાખ રૂપિયાનો વીમો બધા માટે લેવો અને એ નાના માણસને મદદરૂપ થઈ શકાય તો ત્યારે અમે સંકલ્પ કર્યો હતો કે અમે ત્રીસ હજાર લોકોના ફોર્મ ભરીશું અને ફોર્મ દ્વારા આદરણીય પાટીલ સાહેબની તુલા કરીશું અને કાયમ હંમેશા અમારા અધ્યક્ષશ્રી આદરણીય પાટીલ સાહેબની એક ઈચ્છા રહી છે કે તમે જન્મદિવસના દિવસે મોટા મોટા દાયફા કરી અને ખર્ચા કરો તો એના કરતાં નાનામાં નાના સેવાડાના માણસને તમે શું મદદરૂપ થઈ શકો એના માટેના કાર્યક્રમો કરો અને એ એને એનો ગમતો વિષય છે અને અમે એને આજ કાલે આવતીકાલે એ એકવીસ હજાર ફોર્મથી એને ખુલ્લા કરવા જઈ રહ્યા છીએ કાપોદરા ખાતે આવેલ કર્મનાથ મહાદેવ મંદિરમાં ચોરી થયાની ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે શહેરમાં ગુનાખોરીમાં વધારો થયો છે જેમાં ખાસ કરીને મારામારી ચોરી લૂંટફાટના કેસમાં ભારે વધારો થયો છે જ્યારે કાપોદરા વિસ્તારમાં આવેલ કરમનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા રાત્રિના સમયે આવેલા તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી ત્યાં રહેલ દાનપેટી તોડીને તેમાં રહેલ રોકડા રૂપિયા છ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેની જાણ થતાં ચોરીની માહિતી પોલીસને આપવામાં આવી હતી જેમાં પોલીસે ગુનો નોંધી મંદિરમાં લાગેલ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટી શર્ટ પહેરીને આવતા બહાર કાઢી મુકાયા ગઢડામાં ગોપીનાથજી મંદિરના એસપી સ્વામીને તડી પાર કરવા કલેક્ટરને દર્શક નોટિસ વલ્લભ વિદ્યાનગરમાં ધાર પાડુઓએ દંપતીને માર મારીને કર્મા જ બંધક બનાવ્યા એક લાખ લૂંટી લીધા અમરનાથ યાત્રા પર આ વખતે સ્ટીક બોમ્બનો ખતરો સીઆરપીએફની ચેતવણી મ્યાનમારમાં સૈન્યએ લોકોના ટોળા પર ગોળીઓ વરસાવી સંખ્યાબંધને ફૂંકી માર્યા સમાચારો વિગતે જોઈએ ગુજરાત વિધાનસભામાં ટી શર્ટ પહેરીને આવેલા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ જોડાસમાને અધ્યક્ષે ગૃહમાંથી બહાર કાઢી મુકતા મામલો ગરમાયો હતો ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ચાલી રહ્યું છે ત્યારે ધારાસભ્યોને ટી શર્ટના પહેરાવાનો આદેશ કર્યો હતો તેમ છતાં આજે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટી શર્ટ પહેરીને ગૃહમાં આવતા અધ્યક્ષે તેને ગૃહમાંથી નીકળી જવા અને શર્ટ પહેરીને આવવાની સૂચના આપી હતી પરિણામે ચુડાસમાને ગૃહની બહાર કાઢી મૂક્યા હતા જ્યારે મંત્રી જયેશ રાદડિયા પણ ટી શર્ટ પહેરીને ગૃહમાં આવ્યા હતા આ મામલે અધ્યક્ષે ટકોર કરતા જયેશ રાદડિયા ટી શર્ટ બદલીને ચપો પહેરીને આવી ગયા હતા આપેલા વિધાનસભામાં ઘણા બધા ધારાસભ્યો ટી શર્ટ પહેરીને આવતા હતા પરંતુ એકાએક વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્યોને ટી શર્ટ ન પહેરવાનો નિયમ દાખલ કરતા ધારાસભ્યોમાં નારાજગીની સાથે ફફડાટ ફેલાઈ ગયો હતો એટલું જ નહીં વિમલ ચુડાસમાને ત્રણ દિવસ સુધી ગૃહની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ કરતા કોંગ્રેસના ધારાસભ્યો અકળાઈ ઉઠ્યા હતા અને ધારાસભ્યોનું અપમાન હોવાનો આક્ષેપ કરી કેટલાક ધારાસભ્યો કાળા કપડા પણ પહેરીને આવે છે તેમની સામે પણ પગલા લેવાની માંગણી કરી હતી દરમિયાન વિમલ સમયે કહ્યું હતું કે હું તો મત વિસ્તારમાં પણ ટી શર્ટ પહેરું છું ફિટનેસ છે એટલે ટી શર્ટ પહેરું છું આ વીસમી સદી છે યુવાનોની સદી છે ગુજરાત વિધાનસભાના ગૃહમાં અધ્યક્ષ સર્વોપરી હોય છે ધારાસભ્યોના ડ્રેસ કોડથી માંડીને વર્તણૂક અંગેના નિયમો અધ્યક્ષ નક્કી કરતા હોય છે ખાસ કરીને અમુક પ્રકારના કપડાં અને વર્તણૂક અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે કેટલાક નિયમો બહાર પાડ્યા હતા

તેણે મંદિરની ઓફિસમાં દેવપક્ષના ટ્રસ્ટીઓ અને સાધુઓ તરફથી ચૂંટણીમાં વાપરવામાં આવેલા રૂપિયા અને થયેલા ખર્ચની રકમ કેવી રીતે કાઢવી તે સહિત લાખો રૂપિયાની વાતોમાં વધુ એક વિડીયો વાયરલ થતા ચકચાર ફેલાય છે આ મુદ્દે આચાર્ય પક્ષના એસપી સ્વામી સહિત પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે ગઢડા ગોપીનાથજી મંદિરના એસપી સ્વામીની મુશ્કેલીમાં વધારો થયો છે ભૂતકાળમાં એસપી સ્વામી અને ડીવાય એસપીના વિવાદને લઈને ગઢડા અને સ્વામી રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા

પોલીસ ફરિયાદ ઉપરાંત બોટાદ નાયબ કલેક્ટર દ્વારા એસપી સ્વામી સામે તડી પાનના પગલાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં એસપી સ્વામીને બોટાદ ઉપરાંત જિલ્લાને સ્પર્શતા અમદાવાદ ભાવનગર સુરેન્દ્રનગર અમરેલી રાજકોટ સહિત છ જિલ્લાઓમાં પ્રવેશબંધી બંધી કેમ ન કરવી એવી કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે આ નોટિસ અંતર્ગત તંત્ર દ્વારા એસપી સ્વામીને પચીસ માર્ચ સુધી શા માટે તડીપાન ન કરવા તેનો જવાબ આપવા નોટિસ ફટકારી છે લોકડાઉન દરમિયાન બદલ તેમજ રોડ વિવાદ નો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું એસપી સ્વામીએ જણાવ્યું છે વલ્લભ વિદ્યાનગરના નાના બજારમાં આવેલી યમુના પાર્ક સોસાયટીમાં રાત્રિના સમયે પાડોશીના ઘરમાં છ બનિયાનની ટોળકી ત્રાટકી હતી જેને દંપતીએ પકડ્યા હતા જેના પગલે ટોળકી ફરાર થઈ ગઈ હતી બાદમાં દસ જ મિનિટમાં પુનઃ ટોળકી પાછી ફરી હતી અને દંપતીને તેમના ઘરની બહાર બંધક બનાવી તેમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ રૂપિયા એક પોઈન્ટ એકોતેર લાખની મતાની લૂંટ કરી હતી આ મામલે વિદ્યાનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી પોલીસ દ્વારા હાલમાં ડોગ સ્વોર્ડ અને એફએસએલની મદદ લઈને તપાસ હાથ ધરી હતી વધુમાં પીડિત દંપતીની પણ પૂછપરછ કરવામાં આવી હતી પીડિત દંપતીએ જણાવ્યું હતું કે તેઓ ગુજરાતી ભાષા બોલી રહ્યા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોર શખ્સો સ્થાનિક નહીં પરંતુ દાહોદ તરફથી ગેંગ હોય તેવી સંભાવના વધુ છે આ વિસ્તારમાં અગાઉ પણ ગેંગ દ્વારા લૂંટ ચોરીનો પ્રયાસ કરાયો હતો નિકુંજભાઈ શાહના મકાનમાં ત્રણ ચાર વર્ષ અગાઉ પણ ચોરી થઈ હતી વિદ્યાનગર નાના બજારમાં આવેલી યમુના પાર્ક સોસાયટીમાં વિશાલ પટેલ અને તેમના પત્ની મૈત્રી પટેલ છેલ્લા બે વર્ષે ભાડેથી રહે છે શનિવારે રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ મૈત્રી પટેલ પાણી પીવા માટે ઉઠ્યા હતા

એ દરમિયાન થોડી જ વારમાં ટોળકી પુનઃ આવી ચડી હતી અને તેમણે ઘર પાસે ઉભા રહેલા વિશાલને અને લોકોને બોલાવી પરત આવી રહેલી તેમની પત્ની મૈત્રીને તેમના ઘર પાસે જ બેસાડી દીધી હતી ટોળકીના સભ્યો તેને લાકડી થી માર મારવાનું શરૂ કર્યું હતું જેમાં વિશાલભાઈ ને હાથે ફ્રેક્ચર થયું હતું જ્યારે તેમની પત્નીને નહિવત ઈજા થઈ હતી તેમણે તેમની પાસેથી તેમના ઘરની ચાવી માંગી અને ઘરમાંથી રોકડા રૂપિયા એસી હજાર અને સોના ચાંદીના દાગીના મળી અમરનાથ યાત્રામાં વધારે ભાવિકો ભાગ લે તેવી શક્યતા છે ત્યારે કેન્દ્રીય સુરક્ષા દળ સીઆરપીએફ દ્વારા અમરનાથ યાત્રાને લઈને ચેતવણી આપવામાં આવી છે સીઆરપીએફ નું માનવું છે કે આ વખતે અમરનાથ યાત્રામાં

સીઆરપીએફ દ્વારા પોતાના તમામ યુનિટોને એલર્ટ કરી દેવાય છે કારણ કે આ પ્રકારના બોમ્બને ટાઈમસર સેટ કરીને કોઈ પણ વાહનના કોઈ પણ હિસ્સામાં ચોટાડી શકાય છે અમન્યા યાત્રીકોના કાફલાને પણ આતંકીઓના આ પ્રકારના બોમ્બ વડે નિશાન બનાવી શકે છે મ્યાનમારમાં સત્તા પલટા બાદ સ્થિતિ ખૂબ બેકાબૂ બની રહી છે પ્રદર્શનકારીઓએ રવિવારે યંગુન વિસ્તારમાં આવેલી એક ચાઇનીઝ ફેક્ટરીને આગ ચાપી દીધી હતી ત્યારબાદ મ્યાનમારની સેનાએ ખુલ્લેઆમ ગોળીઓ વરસાવી હતી ગોળીબારમાં એકાવન પ્રદર્શનકારીઓના મોત થયા હતા અને છેલ્લા છ સપ્તાહથી ચાલી રહેલા પ્રદર્શનની તે સૌથી ખતરનાક એક ક્ષણ બની રહી હતી યંગુન ખાતે ગોળીબાર ઘટનામાં એકાવન લોકોના મોત થયા હતા તે સિવાય રવીવારે જ વિવિધ સમય શહેરોમાં બાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા

સઈત અનેક મોટા નેતાઓને ચેલમાં પૂરી દીધા હતા અને તેમનો અવાજ દબાવી દીધો હતો ત્યારબાદ મ્યાનમારના રસ્તાઓ પર પ્રદર્શનો જામવા લાગ્યા છે હવે સમાચારના અંતે નજર નાખે મુખ્ય સમાચાર પર સુરતમાં રસી વિના સર્ટિફિકેટ ઇસ્યુ થયાના પ્રકરણમાં મહાનગરપાલિકા તપાસ કરશે ચાલતી ગેસ એજન્સી દ્વારા ગેસ સિલિન્ડર નો વેપલો વરાછાના રત્ન કલાકાર ને પોલીસે વતન અદાવત ઢોર માર માર્યા આક્ષેપ શહેર પોલીસ કમિશનર દ્વારા સાયકલ પર દાંડ યાત્રા યોજાઈ કોસંબા હાઈવે પર અકસ્માતમાં બાઇક સ્લીપ થયા બાદ ઇકો કાર પલટી રિયલ સમાચાર માત્ર બસ આટલું જ નવી ખબરો સાથે ફરી મળીશું નમસ્કાર